શરદ પૂર્ણિમા નિમિત્તે અમિત ચેરિટેબલ ટ્રસ્ટ અને વાઘોડિયા ધારાસભ્યના સંયુક્ત ઉપક્રમે વાડી વિસ્તારમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં શરદ પૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઠેર ઠેર ગરબા મહોત્સવ યોજાયા હતા. શહેરના અમિત ચેરિટેબલ ટ્રસ્ટ અને વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવના સંયુક્ત ઉપક્રમે વાડી મહાદેવ તળાવ પાસે શરદ પૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, કાઉન્સિલર દીપક શ્રીવાસ્તવ, અમિત ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં વિસ્તારના લોકો ગરબા મહોત્સવમાં જોડાયા હતા, જેમાં તમામે ભેગા મળીને ગરબાની રમઝટ બોલાવી હતી. આજે શરદ પૂર્ણિમાના દિવસે વાડી વિસ્તારમાં અને અમિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેમજ મારા પિતાજી ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ દ્વારા શરદ પૂનમના ગરબાનું આયોજન રાખવામાં આવ્યું છે, જેમાં વાડી વિસ્તારના તેમજ આજુબાજુના વિસ્તારના માતાઓ, બહેનો અને ભાઈઓ આ ગરબા રમીને આજનો આ તહેવાર અમે સાથે મળીને મનાવીએ છીએ. આજે શરદ પૂનમના ગરબા રાખ્યા છે અમિત એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી. એ ગરબા એટલા માટે રાખવામાં આવ્યા છે કે આ વખત વરસાદ બહુ પડ્યો અને અમારા વાડી એરિયાના, વાઘોડિયા રોડના, અજવા રોડના અને વડોદરા શહેરના લોકોને રમત થાય તો એજ્યુકેશન તરફથી અમે શરદ પૂનમના ગરબા મૂક્યા છે અને સાથે સાથે બીજા દિવસે પર ગરબા મૂક્યા છે કે ઇનામ બી રાખવા છે અને આશ્વાસન ઇનામ બી આપવાના છે અને એના માટે એકતાની ભાવના રહે અને વાડી એરિયાની અંદર જે લોકો વાડી એરિયાને ખરાબ કહેતા હતા એ વાડી એરિયાને સુધારવાના પ્રયાસ કરી રહ્યો છું અને કરોડોનું બ્રિજ બનાવીને બજરંગબલીની પ્રાર્થના કરવા, બજરંગબલીની સ્થાપના કરવાનું એ આયોજન બી અમે કરી દીધું છે. અડધું બાકી છે, પૂર્ણ એક વર્ષમાં થઈ જશે એ ઘરે સુધી મને ખાતરી છે. એ જ એના અરસામાં શરદ પૂનમના ગરબા મૂક્યા છે. શરદ પૂનમના ગરબા સાથે આજે ટ્રાયલ કરશે, કાલે ફાઇનલ છે અને કાલે બીજા બી આર્ટિસ્ટ આવવાના છે અને બે દિવસનું આયોજન અને એન્જોય કરવા અમારા વાડી એરિયાના, વાઘોડિયા રોડના અને વાઘોડિયા મધ વિસ્તારના અને વડોદરા શહેરના યા વડોદરા જિલ્લાના બધા જ રમી શકશે. કોઈ પાસની યોજના મેકી નથી, બધાને ફ્રી અને જે સારું કરશે એને ઇનામ આપવામાં આવશે.